ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ધરાઈને બગદાણા વચ્ચેનો પુલ ધરાશાય થતા મુખ્ય રસ્તો બંધ થયો હતો, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બગદાણા બગુડા જવાન મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે। અનેક યાત્રિકોને આવક જાવક રહેવાથી યાત્રિકો ખૂબ જ પરેશાન થાય છે। આ ઉપરાંત ધરાઈથી બગદાણા જવા માટે બગડ નદી ઉપરનો પુલ ધરાઈ થયેલો જોવા મળ્યો છે, જેથી કરીને દર્દીઓને દવાખાને લઈ જવા માટે ખૂબ જ પરેશાની ભોગવવી પડી રહી છે। થોડા સમય પહેલા અમારા ગામમાંથી એક 10 વર્ષની દીકરી પાણીમાં ડૂબી જતા સારવાર અર્થે બગદાણા હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ બાયપાસ બગદાણા પહોંચતા 1 કલાક જેટલો સમય જતો રહે છે, જેથી દીકરીનું મૃત્યુ થયું છે। આ ઉપરાંત રાઈને બોટલા ગામમાંથી 50 જેટલા વિદ્યાર્થીઓને બગદાણા અભ્યાસ અર્થે જવું પડે છે, પરંતુ તેઓને પણ આ રસ્તાની ખૂબ જ પરેશાની ભોગવવી પડે છે। આમ ધરાઈ ગામ સંપર્ક વિહોણું હોય તેવું લાગી રહ્યું છે। તો ગ્રામ પંચાયત દ્વારા એક વખત રજૂઆતો કરવા છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી, તો તંત્ર સુઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। આથી કેશુભાઈ નાકરાણીને લેખિત અને મૌખિકમાં રજૂઆત કરી આની પાછળ કોઈ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવતી નથી, જ્યારે તંત્ર ઘોર નિંદ્રામાં છે। આ પુલનું કામ આશરે 9-10 મહિના પહેલા થયું હોય તેવું લાગે છે, જ્યારે ઘોર બેદરકારીના કારણે આ વસ્તુ બની છે। આથી યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, તો ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને યાત્રિકોને અવર જવર માટે તકલીફ ન પડે તે માટે પથ્થર મૂકીને થોડીક જગ્યા માટે રસ્તો બનાવ્યો છે। ઉપર ડોડિયા સાથે NS ગુજરાત ન્યૂઝ બગદાણા।